ચૈતર વસાવા જે હાલ પોલીસ ચોપડે તો ફરાર છે તેમના પર અને તેમના પત્ની પર કેસ ચાલી રહ્યો છે અને અનંત પટેલથી લઈને આપના નેતાઓ ચૈતર વસાવાને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે આ કેસમાં રોજ એક નવો વળાંક આવે છે થોડા દિવસ પહેલાં જ અમે ચૈતર વસાવાના નજીકના વ્યક્તિને ફોન કર્યો હતો તો એવું કહી રહ્યા હતા કે પેન પોલીસનો બહુ જ દબાણ છે અને અહીંયા કોઈ પણ બોલી શકે એવી હાલત પણ નથી ગઈકાલે મોડી રાત્રે એવા જ કંઈક સમાચાર આવ્યા જેમાં પોલીસની તાનાશાહી છલકાઈ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. નામ ડુંગરજીભાઈ વસાવા. આ એ જ ખેડૂત છે જેના ખેતરમાંથી ફોરેસ્ટ વિભાગ દ્વારા કપાસ ઉખાડી દેવામાં આવ્યો હતો. જ્યારથી આ કેસની શરૂઆત થઈ હતી એ ડુંગરજીભાઈ પોતાના ખેતરમાં ગત રાતે કામ કરી રહ્યા હતા અને ત્યારે પોલીસ આવી અને એમને ઉઠાવી ગઈ અને પછી તેમને ઢોર માર મારવામાં આવ્યો એવું પોતે ડુંગરજીભાઈ કહી રહ્યા છે. પોલીસે 36 કલાક એમને એક જગ્યાએ બંધ રાખ્યા, ત્યાં ઢોરની જેમ માર્યા અને પછી એમને ગામના શિમાળે છોડી દેવામાં આવ્યા. શારીરિક ઈજાઓને કારણે ડુંગરજીભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમની તબિયત ન સુધરી એટલે યહા મોગી હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા. ત્યારે ડુંગરજીભાઈ સાથે શું થયું એ શું કહી રહ્યા છે તે સાંભળો. પોલીસ વાળાએ રાતના હાજના ટાઈમે પકડી લાવેલા ખેતર પોલીટિશિયને પછી માર્યું માર્યું પછી છોડ મૂકવાનો વાત કરી છોડવાનું કે પછી રાત્રે છોકરાને ફોન કર્યો. છોકરો અહીંયા મને છોકરાને કેમ નહી ફોન એટલે નામ પૂછ્યું હતું ને પછી માર્યો 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 લાત મારી કાંપટામાં પગમાં મારે મારી નાખો ને છોકરીને ના તમારી પાસે પોલીસનું આ વર્તન કેટલું યોગ્ય અને આ આખા કેસમાં તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને જમાવટ એપ્લિકેશન પણ છે તો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એમાં તમને સરસ મજાની ક્વિઝ રમવા મળશે, સાથે સાથે અમારી વેબસાઇટ સ્ટોરીઝ વાંચવા મળશે, અમારા વિડીયોઝ પણ જોવા મળશે. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.